फ्रेंड्स हाउ आर यू फाइन और नॉट आ वस्तु તમારે પહેલા તો વિડિયો ને પોઝ કરી અને તમારે લખવા નીચે કે તમે ફાઇન છો કે જો ફાઇન હો તો અત્યારે આ વિડિયો લેક્ચર જોજો બાકી કાઈ વાંધો નહીં અત્યારે નહીં તો પછી સાંજના વિડિયો લેક્ચર જોજો આપણે નિરાતે વિડિયો લેક્ચર જોવાનો છે ત્યાં સુધી વિડિયો જોવાનો નથી એક વખત માઇન્ડ ફ્રેશ આપણે થાય પછી જ આપણે વિડિયો જોવાનો છે ત્યાં સુધી વિડિયો લેક્ચર આપણે જોવાનો નથી હવે આવતીકાલે આપણે વિડિયોમાં જે જોયું હતું એ હતી કમ્પ્યુટરની વ્યાખ્યા હવે કમ્પ્યુટરની વ્યાખ્યા તો પતી ગઈ હવે એક વખત પાછળનું રિવિઝન કરી લઈએ કમ્પ્યુટર કોને કહેવાય તો એ કમ્પ્યુટર એ કોણ છે તો કે એક ઇલેક્ટ્રોનિક સાધન છે ઇલેક્ટ્રોનિક સાધન મીન્સ કે જેને લાઇટની જરૂર પડે જેને પાવરની જરૂર પડે જે કમ્પ્યુટર છે જે પાવર વગર પ્રસંગે જે ચાલી શકે હવે લાઇટ તો મળી ગઈ પરંતુ આપણને ત્રણ ડિવાઇસ એવા પણ જોઈએ જેના થ્રુ આપણે કમ્પ્યુટરને ચલાવી શકીએ એ છે ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ ડિવાઇસ આ ત્રણ ડિવાઇસ એટલે શું તો કે જેના થ્રુ આપણે ઇનપુટ આપી શકીએ આઉટપુટ જોઈ શકીએ અને પ્રોસેસિંગ કરી શકીએ આ થઈ ગયા એના ત્રણ ડિવાઇસ મેઇન હવે આ ત્રણે ત્રણનું વિશે આપણે થોડું ઘણું જોઈ લઈએ કોને કોને શું કહેવાય પરંતુ એ પહેલાં કોઈ પણ વસ્તુ આપણે જાણીએ એના પહેલાં છે એ ક્યાંથી ઉત્પન્ન થાય એ આપણા માટે ખાસ જોવાલાયક વસ્તુ છે કે જે રીતે આપણને પણ ખબર છે કે બલ્બની શોધ હતી એ થોમસે કરી હતી પણ થોમસે કઈ રીતે એની શોધ કરી એ આપણને ખબર છે કે ભાઈ 100 વખત એના પ્રયોગ હતા એ નિષ્ફળ ગયા અને 101મી વખતનો પ્રયોગ થયો આ થોમસે એમને પણ એમાં એક એની પાછળની ઓલી છે વાર્તા છે જે કે એક વખત થોમસ હતો એની જે લેબ હતી એ સડી ગઈ 100 પ્રયોગ કર્યા બાદ એની લેબ સડી ગઈ એટલે થોમસ અત્યારે હસવા લાગ્યો હસવા લાગ્યું કારણ હતું એટલે માણસોને શું થયું કે ભાઈ આ એના વર્ષોના મહેનત થકી વર્ષો જે એણે મહેનત કરી એ ફેલ ગઈ એટલે થોમસની મેન્ટલ રીતે નબળો બની ગયો અને પાગલ થઈ ગયો ત્યારે કોઈ એને પૂછવામાં આવ્યું કે ભાઈ શું કરવા તારી લેબ સળગી ગઈ છે ત્યારે મળે વર્ષોનો તારો જે કંઈ પ્રયોગ તે કર્યા તે બધા સળગી ગયા તો પણ તું હસે છે એ સામે ત્યારે થોમસે મસ્ત વાક્ય કીધું કે ભાઈ 100 વખત મેં જે પ્રયોગ કર્યા પણ એ બધા ફેલ હતા એ મારા માટે કશા કામ હતા એ સળગી ગઈ સારી વાત છે જેથી એ સળગ્યા પછી હવે મને કઈ નવો વિચાર આવશે અને એના વિશે આપણે કરશું આ આપણે ખબર ક્યાંથી પડી તો કે એની હિસ્ટ્રી જોઈ બલ્બની હિસ્ટ્રી જોઈ ત્યારે આપણને આ વસ્તુ ખબર પડી અને એ પછી અત્યારે વિવિધ પ્રકારના બલ્બ આવે છે એલઈડી બલ્બ છે જેવા આપણે અઢળક રીતે આવે છે એલેક્સા બલ્બ પણ આવે છે જેને આપણે આર્ટિફિશિયલી બલ્બ કહીએ છીએ એ બલ્બનો યુઝ શું છે તો કે તમારા વોઇસ ઉપર એ કામ કરતો હોય તમે ઓફ કહો તો એ ઓફ થઈ જાય અને ઓન કહો એ બલ્બ ઓન થઈ જાય અત્યારે એ રીતના આવ્યો પરંતુ એ બધામાં મેન કોને લેવામાં આવે છે તો જેણે પહેલી વખત બલ્બ બનાવ્યો એને મેન લેવામાં આવે છે એટલે કે થોમસ એ જ રીતે કોમ્પ્યુટર અત્યારે ઘણી બધી ટાઈપના કોમ્પ્યુટર્સ આવે છે એવા એવા પણ અત્યારે લાસ્ટનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું કોમ્પ્યુટર એ રીતનું કોમ્પ્યુટર હતું કે જે એક મચ્છર જેવું કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું અને એની કાર્યક્ષમતા અત્યારે જે કમ્પ્યુટર માર્કેટમાં અવેલેબલ છે એની સાથે જ છે લાસ્ટમાં જે એક મંથ પહેલાનું અપડેટ છે તે મુજબ જોઈએ તો એક મચ્છર જેવું કમ્પ્યુટર બનાવવામાં આવ્યું હવે એ કમ્પ્યુટર પણ કમ્પ્યુટર કહેવાય આપણે વાપરીએ એ પણ કમ્પ્યુટર કહેવાય અને આપણા કરતાં મોટા આપણા પપ્પાએ કદાચ જોયા હશે તો એ લોકો વાપરતા એને પણ કમ્પ્યુટર જ કહેવાય પરંતુ આ બધા કમ્પ્યુટરની શોધ થઈ ક્યાંથી મેઇન એ જ હોય તો આપણી બધાની જનરલી આપણે બુક્સમાં કહેવામાં આવે છે કે ચાર્લ્સ બેબેજે કમ્પ્યુટરની શોધ કરેલી હતી પરંતુ એ ફેક્ટ વાત નથી કમ્પ્યુટરની શોધ નો ડાઉટ ચાર્લ્સ બેબેજે જ કરી હતી પરંતુ કમ્પ્યુટર વિશેનો આઈડિયા જે હતો એ ચાર્લ્સ બેબેજનો નહોતો પણ એ આઈડિયા હતો કોક બીજા એ આઈડિયા કોક તો એ આઈડિયા પાછળનું એક કારણ છે એ આઈડિયા જાણવા માટે પહેલા વહેલા તો આપણે કમ્પ્યુટરનું મેઇન કામ શું છે એ આપણે જોવું પડે તો 2 મિનિટ વિડિયોને પોઝ કરો અને તમારા માઇન્ડમાં તમે વિચારો કે કમ્પ્યુટરનું કારણ શું છે મુખ્યત્વે કમ્પ્યુટરનું કામ શું છે અત્યારે આપણે વિડિયો ગેમ્સ પ્લે બધું કરીએ છીએ એ પણ કમ્પ્યુટરનું મેઇન કામ જેના જે બધા કમ્પ્યુટરમાં અવેલેબલ છે એ કામ શું છે 2 મિનિટ વિડિયોને પોઝ કરી વિચારો ન ખબર પડે તો આપણે આગળના વિશે જાણીએ હવે આવે છે કમ્પ્યુટરનું કામ તમે જોયું હશે તમારો જે વિચાર છે તમારી નોટબુકમાં નોટ કરો હવે આગળ કમ્પ્યુટરનું મેઇન કામ છે એ છે ગણતરી કરવાનું ગણતરી કરવાનું કામ મીન્સ કે કેલ્ક્યુલેટરનું કામ
પહેલાના સમયમાં ગણતરી કરવી એ પોસિબલ નથી, એ ઈઝી નથી. આપણે સમાજમાં જે રીતે ભણીએ છીએ એ રીતે કે પહેલા ગણતરીનું કોઈ મહત્વ જ નહોતું. ગણતરી હતી ખરી, અત્યારે જેમ આપણે પૈસા દઈએ 1 કિલો અથવા તો 2 કિલો ઘઉં લઈએ છીએ, ચોખા લઈએ છીએ અથવા તો કોઈ પણ વસ્તુ લઈએ છીએ, પહેલા એ વસ્તુ નથી. તમે કઈ વસ્તુ આપો એના બદલામાં તમને મળતી. દાખલા તરીકે તમે કોઈ દરજી છે એને તમે 2 થી 3 કિલો ઘઉં કે ચોખા કે અનાજ ગમે તે આપ્યું, દરજી તેના બદલામાં તમને કપડાં સીવે. એટલે કે પહેલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નથી, પહેલા પૈસા રૂપિયાની શોધ થઈ નથી, એ પહેલા છે. પછી ધીમે ધીમે રૂપિયાની શોધ થઈ, પછી આવ્યો ગણતરી કરવાનું કામ કે ભાઈ ગણતરી કરવી તો કરવી કઈ રીતે. 1 કિલો ચોખા છે તો એના એટલા રૂપિયા છે, XYZ રૂપિયા છે. હવે તમારે 1 કિલો નથી જોતા, સપોઝ કે તમારી પાસે 20 રૂપિયાના 1 કિલો ચોખા આવે છે પણ તમારી પાસે 23 રૂપિયા છે, તો હવે એમાં કરવું શું? પહેલા તો આપણે જાણીએ છીએ પહેલા રૂપિયો હતો એ બહુ મોટો હતો અત્યારના પ્રમાણમાં, તો એ જાણવું કઈ રીતે એ હતી ગણતરી. તો પહેલા વહેલા ગણતરી કરવી બહુ જટિલ હતી, એટલા માટે કમ્પ્યુટરનું મેઇન કાર્ય એક જ હતું કે ગણતરી કરવાનું. ગણતરી માટેનું કામ, તો સૌથી પહેલા કમ્પ્યુટરની ગણતરી કરવાનું કામ ચાર્લ્સ બબેજ આપણને આપણી બુક્સમાં બતાવે છે કે ચાર્લ્સ બબેજ કર્યું છે, પણ એ વસ્તુ ખોટી. શું ચાર્લ્સ બબેજ પહેલા ગણતરી નથી થતી? આપણે કહીએ ગણતરી થતી કે નહીં? મહાભારતના સમયમાં પણ ગણતરી થતી હતી સેનાની, ત્યારે પણ સેના કેટલી છે કેટલા. મહાભારત કે રામાયણ સિરિયલ જોઈએ છે એ લોકોને ખબર છે કે આ લોકો પાસે એટલી સેના હતી, આ લોકો પાસે એટલી સેના હતી ત્યારથી. પછી આપણે જોઈએ આપણા જે વીર યોદ્ધાઓ હતા શિવાજી મહારાણા પ્રતાપ, એ લોકો પણ કહેતા કે ભાઈ અકબર પાસે એટલી સેના હતી અને પ્રતાપ પાસે એટલી સેના હતી, આપણે ઇતિહાસમાં વાંચી છે. તો પછી આ ગણતરીનું કામ શું હતું અને ક્યાંથી શું? જ્યારે ગણતરીની શોધ થાય ને મેઇન કારણ ક્યાંથી હતું? કોમ્પ્યુટર આવવાનું મેઇન કારણ એ કે કોમ્પ્યુટરનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી હતું? તો કે જ્યાંથી ગણતરીની શરૂઆત થઈ. હવે ગણતરીની શરૂઆત થઈ તો થઈ ક્યાં? તો કે ગણતરી માટેનું સૌથી પહેલું પાસ જેને આપણે કહીએ છીએ, કઈ કહીએ છીએ આપણે, મને પણ ખબર છે કઈ કહીએ છીએ પણ તમને ખબર છે કે નહીં એ આ જોવું. ગણતરી માટેનું પહેલું વહેલું છે આપણને LKG HKG પહેલું અને બીજું, એમાં આપણે ભણતા ગણતરી કેમ કરવી. વિડીયો પોઝ કરો અને પહેલા વિચારો કે આપણે પહેલા બીજામાં ગણતરી કઈ રીતે કરતા અને એના માટેનું એક સાધન હતું એનું નામ તમે ખાલી વિચારો. પહેલા વિચારો અને તમારી બુકમાં નોટ કરો. હવે થઈ ગયું ઓકે. આપણે નાનપણમાં હતા KG માં પહેલામાં બીજામાં આપણને એક સાધન કહેવામાં આવતું જેને કહેવાતું એબક્સ. એબક્સ મીન્સ કે મણકા, જે આપણે ધોરણ LKG પહેલા અને બીજામાં આપણે ભણી ગયા કે ભાઈ કેટલા મણકા છે એ રીતે આપણે સળી ગોઠવેલી હોય એમાં આપણે જોવાનું. રિયાલિટી એ છે જ્યારે સૌથી કોમ્પ્યુટરનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ થયું, ગણતરીનું માર્કેટમાં આવી ત્યારે સૌથી પહેલા પહેલા એબક્સની શોધ કરવામાં આવી. એટલે કે એબક્સ છે એ પહેલાના જમાનામાં પહેલું કમ્પ્યુટર જેને આપણે કહેતા એ છે એબક્સ. એબક્સ થી પહેલા કોઈ પણ કમ્પ્યુટર હતું નહીં. હવે આવી એબક્સ ની શોધ ક્યાંથી છે? એબક્સ ની એ જ તો કોઈ કહી રહ્યો છે, એટલે કે મણકા ગુણીની શોધ તો કોઈ કરી જશે. હવે એ શોધ પણ કરો તો એના માટે પણ છે કે ભાઈ એબક્સ ની શોધ સૌથી પહેલા થઈ હતી આદિમાનવ. હવે એમ થાય છે આદિમાનવ તો હતો જ કેવું, ભાઈ કપડા પહેરવાનું વાત આદિમાનવ છે જંગલમાં જતો, જ્યારે જંગલમાં રહેતો ત્યારે એને હિંસક પશુઓથી બીક લાગી કે ભાઈ રાત્રે સૂતા હોય ને કોક આવે અને આપણને આપણા વસ્તુ તો આપણા પરિવારને લઈ જાય અથવા તો આપણને નુકસાન પહોંચાય, એ એના માટે એક બીક હતી કે ભાઈ હિંસક પશુઓ જે આવે છે એને કઈ રીતે હેન્ડલ કરવો. એક વખતે બેઠો હતો અને રાત્રિનો સમય હતો, હિંસક પશુ આવી અને એને બાજુમાં પડેલો પથરો ઉપાડીને પશુ ઉપર વાર કર્યો. હવે શું હિંસક પશુ તો ભાગી ગયો એ થયો, એને તો એને મગજમાં એક આઈડિયા આવ્યો કે ભાઈ આ કઈક એવી વસ્તુ છે જેના થ્રુ આ પ્રાણી ઉપર આપણે વાર કરીએ તો એ પ્રાણી ભાગી જાય. ઓકે, એના મગજમાં એક સ્ટ્રાઇક થઈ કે ભાઈ આ રીતે કરાય
तो आम थाय हवे करू छु। हवे नेक्स्ट प्रॉब्लम आई के भाई एक वस्तु छे ने ऊपर ने નાખી દો પછી નિરાંત સ્થિતિ આમ એટલે તો બીજું કોઈ આવે તો પથ્થર મળવાનો નથી, તો એના માટે શું કર્યું એને એક લાઈન ડ્રો કરી અને લાઈન ડ્રો કર્યા બાદ તેના ઉપર એક એક પથ્થર મૂક્યા એ પથ્થર મૂક્યા હવે પથ્થર મૂકીને એ જેમ જેમ પથ્થર એક લાઈન મૂકી એના ઉપર એક પથ્થર મૂક્યો બીજી લાઈન ડ્રો કરી એના ઉપર બીજો પથ્થર મૂક્યો ત્રીજી લાઈન ડ્રો કરી એના ઉપર ત્રીજો પથ્થર મૂક્યો એક પથ્થર મૂકે અને એ લાઈનને ઘૂસી નાખે બીજો પથ્થર મૂકે બીજી લાઈન ઘૂસી નાખે ત્રીજો પથ્થર મૂકે ત્રીજી લાઈન ઘૂસી નાખે આ રીતે એક લાઈન ઉપર એક એક પથ્થર મૂકે હવે આ થાય એબક્સની શોધ એટલે કે લાઈન ડ્રો કરતો અને એની ઉપર એ પથ્થર મૂકતો લાઈન ડ્રો કરતો અને એની ઉપર એ પથ્થર પણ ત્યારે એને એટલી ખબર હતી કે ભાઈ આના થ્રુ ગણતરી કરી શકાય કે આ વસ્તુ છે પણ એ એક રીતે જોઈએ તો એક ગણતરી માટેની જ વસ્તુ કરો એટલે આ થઈ એબક્સની શોધ આથી ગણતરી માટેનો આગળ આવ્યો ત્યારે આપણી પાસે કોઈ અંક નતા 0 1 2 3 એવા કોઈ પણ અંક હતા ત્યારબાદ આવ્યા આર્યભટ્ટ આર્યભટ્ટ આવ્યા બાદ આર્યભટ્ટે શું કર્યું તો કે સૌથી પહેલા 0 ની શોધ કરી 0 ની શોધ થઈ એટલે 0 ની શોધ પછી ધીમે ધીમે કરતા એકરાની શોધ થઈ ત્યારે પરિપૂર્ણ એબક્સ કમ્પ્લીટ એબક્સ કમ્પ્લીટ થવાનું નિશાન શું હતું કે એકડો બગડો તગડો એ રીતે આવ્યા અને આપણે ગણતરી કરતા થઈ ગયા કે ભાઈ આ એક પથ્થર છે આ બે પથ્થર છે આ એક પોઈન્ટ છે બે પોઈન્ટ છે એ રીતે આપણે કરતા થઈ એ થઈ ગઈ આપણી એબક્સ શોધ હવે એબક્સ પણ આવી પણ બધાના માઇન્ડમાં એક ક્વેશ્ચન છે કે ભાઈ આ રીતની વસ્તુ છે કે એબક્સની શોધથી કમ્પ્યુટરની શોધ કરતા આપણી બુક્સમાં કેમ નથી બતાવતા કે ભાઈ ગણતરી માટેનું સાધન તો એબક્સ હતું છતાં પણ આદિમાનવ ગુણાંક કેમ નથી આવતું અને 40 અવેશ ગુણાંક આવે છે ચાલીસ અવેશ કોઈ પૈસા વાળો હતો કે જેણે આદિમાનવનું નામ ભૂસીને આપણું પોતાનું નામ નાખી દીધું કે ચાલીસ અવેશ કોઈ એવો વ્યક્તિ હતો જેણે પોતાનું નામ જબરજસ્તીથી બુકમાં એડ કરાવ્યું તો કે નહીં કોઈ પણ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ થાય અને તેને માર્કેટમાં આવે તેના શોધકનું નામ ત્યારે જ લખાય કે જ્યારે તે પરિપૂર્ણ રીતે માર્કેટમાં આવી હોય અને તેની ગણતરી કમ્પ્લીટ કરી હોય સપોઝ કે આપણે વાત કરીએ છીએ અત્યારે કોઈ પણ વસ્તુ આપણે એક સામાન્ય નોર્મલ વાત કે આપણે આજુબાજુ બધા લોકો જોવે છે મકાન કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એની પહેલા આજુબાજુમાં કોઈ સાદી જમીન હોય અને કોઈ કામ હોય કરીને વયું જાય અથવા તો થોડું કેવું મકાન બનાવીને વયું જાય તો એનું નામ તેમાં આવતું નથી જ્યારે આખું મકાન કમ્પ્લીટ થાય છે અને જે વ્યક્તિએ આખા મકાન કમ્પ્લીટ કર્યું હોય એનું જ નામ આવે છે એ પહેલા અડધું ગમે તેને મૂક્યું હોય તેનું નામ નથી આવતું સેકન્ડ કે ભાઈ સ્કૂલના સ્ટુડન્ટ્સ છો તો એને મુજબનું એક્ઝામ્પલ આપ કે તમે ગણિતનું મેથ્સનું ચેપ્ટર છે તમે એ કોઈ શિક્ષક તમને ભણાવે છે સપોઝ કે છઠ્ઠા નંબરનું ચેપ્ટર તમને એક શિક્ષક ભણાવે છે એક્સ નામનો શિક્ષક તમને છઠ્ઠા નંબરનું ચેપ્ટર ભણાવે છે હવે કોઈ પોઝિશન એવી આવી કે એને સ્કૂલમાંથી રજા કરવાની છે અને છઠ્ઠું ચેપ્ટર તમારું અધૂરું છે તો એ થશે શું એ શિક્ષક તમારા છઠ્ઠા નંબરનું ચેપ્ટર જે 50% એને પૂરા કર્યું છે એ ત્યાં ત્યાં પૂરા અને ચાલુ છે હવે એ તો ચાલ્યો ગયો તમારું બાકીનું ચેપ્ટર હતું એ સંસ્થા દ્વારા સ્કૂલ દ્વારા બીજા કોઈ શિક્ષકને આપવામાં આવ્યું જ્યારે એ ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યારે એ શિક્ષક સાઇન કરશે નવો શિક્ષક ત્યારે એમ નહીં કે ભાઈ 50% જે જૂના શિક્ષકે કરાયું તો એમાં હું સાઇન નહીં કરું એ શું કે છે કે આખા આખા ચેપ્ટરમાં જે નવો શિક્ષક અપોઇન્ટ થયો છે એ પોતે સાઇન કરે છે મીન્સ કે કહેવાનું શું કે જેને કામ કમ્પ્લીટ કર્યું છે તેનું જ નામ બોલાય છે રેકોર્ડમાં એ સિવાય કોઈનું નામ બોલાતું નથી તો એ જ વસ્તુ આવી આ કમ્પ્યુટરમાં જ્યારે 40 ડેટેસ આવ્યો ત્યારે જ એને કમ્પ્યુટરની ગણતરી પ્રોપરલી ગણતરી કેમ કરવી એ 40 ડેટેસ આપેલું છે એટલા માટેનું નામ આપે 40 ડેટેસ આપણે બધાની બુક્સમાં આવે આ હતી કમ્પ્યુટરની હિસ્ટ્રી જે આપણી બુકમાં ક્યાંય પણ આવેલી છે તમારે આ શોધવું હોય તો ઇન્ટરનેટ ઉપર મળી શકે છે શોધવું હોય તો ન શોધવું હોય મેં તમને જે રીતે કીધેલું છે તે રીતે આદિમાનવથી કમ્પ્યુટરની શોધ થઈ એટલે કે આદિમાનવે કઈ રીતે કમ્પ્યુટરની શોધ થઈ હતી પાછળ એક વખત રિવાઇઝ કરી લઈએ કે ભાઈ એ જ્યાં સૂતો હતો ત્યાં ઇન્સેક્ટ પશુ આવતા એટલે એ એક પથ્થર લઈને માર એ જ રીતે બીજું
બીજો પત્ર બીજી જગ્યાએ હતો અને બીજો પત્ર ઉપાડીને લખી શકો છો પરમાત્મા। આ રીતે ધીમે ધીમે કરતા આદિ માનવે કમ્પ્યુટરની ગણતરી માટેની એક સાધન ની શોધ કરી, જેને અત્યારના સમયમાં આપણે એબક્સ કહીએ છીએ, એટલે કે મણકા। આ મણકાની ગણતરી કરીએ, 1 2 3 એ રીતે ગણતરી થાય જ્યારે કમ્પ્યુટરમાં છે જે પ્રોસેસર દ્વારા। હવે કાલનું થોડુંક રિવાઇઝ કરી લઈએ કે ભાઈ કમ્પ્યુટર કોને કહેવાય, કમ્પ્યુટરની વ્યાખ્યા કોને કહેવાય। તો કે કમ્પ્યુટરની વ્યાખ્યા પાછી એક વખત હું બોલું છું, ધ્યાન રાખીને સાંભળજો, ન સમજાણી તો પણ પાછી એક વખત જોઈ લેજો, પાછી એક વખત સમજવાની ટ્રાય કરજો કે એવું ઇલેક્ટ્રોનિક વસ્તુ, એવું ઇલેક્ટ્રોનિક સાધન જે વીજળી દ્વારા ચાલે છે, એટલે કે વીજળી દ્વારા ચાલતું સાધન જેમાં ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ ડિવાઇસ સામેલ હોય। હવે પ્રશ્ન એવો આવે કે ઇનપુટ ડિવાઇસ તો કીબોર્ડ છે, આઉટપુટ ડિવાઇસ તરીકે ડિસ્પ્લે છે, તો પ્રોસેસિંગ ડિવાઇસ કોને કહેવાય? તો પ્રોસેસિંગ ડિવાઇસ એટલે કે સીપીયુ, આપણે જે સામાન્ય રીતે બોલીએ છીએ સીપીયુ ને જ પ્રોસેસિંગ ડિવાઇસ તરીકે કહેવામાં આવે છે। આપણે બુક્સમાં પણ લખેલું છે કે પ્રોસેસિંગ ડિવાઇસ કોને કહેવાય, તો કે એ છે સીપીયુ। સીપીયુ સિવાય બીજું કોઈ છે જે કોઈ નથી જેને પ્રોસેસિંગ ડિવાઇસ કહેવામાં આવે। અચ્છા, તો હવે આપણે આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ। કાલે આપણે ઇન્ટરનેટ વિશે થોડુંક જાણીશું કે ઇન્ટરનેટ ક્યાંથી આવ્યું, કોણે શોધ કરી અને શા માટે એ ઉપયોગમાં આવ્યું હતું। સૌ પ્રથમ વખત જ્યારે નેટવર્ક માર્કેટમાં આવ્યું, ઇન્ટરનેટ આવ્યું ત્યારે શું હતું, કોણે લાવ્યા હતા અને શા માટે આવ્યા હતા અને એનું કામ શું હતું। જ્યારે પ્રાથમિક લેવલ ઉપર ઇન્ટરનેટ આવ્યું તો ત્યારે એનું કામ શું હતું એ આપણે કાલના લેક્ચરમાં જોશું। તમને પણ જો ક્યાંય મળે ઇન્ટરનેટની હિસ્ટ્રી તો તમારે જોઈ લેવાની જરૂર છે। તો આપણે જોઈએ કાલે થોડું તમને વધારે આવે, એના માટે જો તમને ક્યાં ઇન્ટરનેટ ક્યાંથી આવ્યો અને ઇન્ટરનેટની હિસ્ટ્રી મળે તો એ વખત રીડ કરવા વિનંતી। ઓકે, બાય બાય।